सूरत महानगरपालिकामां महेकमां जरूरियात प्रमाणे नवी 3567 जग्याए ઉભી થવાની હોવાને કારણે 13 ડિસેમ્બર 2016 ના રોજ ત્રીજી શ્રેણી ક્લાર્કની પ્રતીક્ષા યાદીમાં 335 ઉમેદવારોનું જે લિસ્ટ દફતરે થયું છે તે લિસ્ટને સુરત મહાનગરપાલિકાના હિત તથા પ્રજામાં કાર્યમાં સફળતા ખાતર પુનઃજીવિત કરી 335 ક્વોલિફાઈડ ઉમેદવારોને પ્રાથમિકતાના ધોરણે પ્રથમ નિમણૂક આપવા બાબતે રજૂઆત કરવામાં આવી છે। સુરત મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2013માં સુરત મહાનગરપાલિકા દ્વારા બહાર પાડવામાં આવેલી જાહેરાત અનુસાર ત્રીજી શ્રેણી ક્લાર્કની ભરતીની તારીખ 30 ઓગસ્ટ 2015 રોજ પ્રથમ લેખિત પરીક્ષા લેવામાં આવી હતી ત્યારથી પછી તથા અંગ્રેજી ટાઈપિંગ પરીક્ષા લેવામાં આવી હતી ત્યાર પછી પસંદગીની પ્રક્રિયાનો લાંબો સમય પસાર કર્યા બાદ તારીખ 13 ડિસેમ્બર 2016 રોજ કુલ 774 ત્રીજી શ્રેણી ક્લાર્કની પસંદગી યાદી તેમજ આગામી દિવસોમાં ખાલી પડનાર ત્રીજી શ્રેણી ક્લાર્કની જગ્યાને ધ્યાનમાં રાખી કુલ 878 ત્રીજી શ્રેણીની ક્લાર્કની જગ્યાઓને ધ્યાનમાં રાખી કુલ 888 ઉમેદવારોનું વેઇટિંગ લિસ્ટ બનાવવામાં આવ્યું હતું। પૈકી 2 વર્ષ દરમિયાન 553 જેટલા ઉમેદવારોની નિમણૂક કરવામાં આવી હતી। ત્યાર પછી વેઇટિંગ લિસ્ટ દફતરે તથા 335 જેટલા ઉમેદવારોની ભરતીથી વંચિત રહી ગયા છે। તેવામાં હવે હાલની પરિસ્થિતિ શહેરના રદ વિસ્તરણને કારણે સુરત મહાનગરપાલિકાના દરેક ઝોન અને વિભાગની કામગીરીમાં વધારો થયો છે। માટે ક્લેરિલેક તથા અન્ય સ્ટાફની મોટા પ્રમાણમાં જરૂરિયાત ઊભી થઈ છે। હાલમાં સુરત મહાનગરપાલિકાના નવા વિસ્તારોમાં વિવિધ કામગીરીને પહોંચી વળવા માટે પાલિકાના મહેકમ શિડ્યુલના આધારે 3569 નવી જગ્યાઓ ઉપસ્થિત કરવાનું આયોજન અંગેની જાહેરાત 14 જુલાઈ 2022 રોજ આપવામાં આવી હતી। તેથી નવી 3567 જગ્યાઓ ઊભી થવાના હોવાને કારણે 13 ડિસેમ્બર 2016 રોજ ત્રીજી શ્રેણી ક્લાર્કની પ્રતીક્ષા યાદીમાં 335 ઉમેદવારોનું લિસ્ટ દફતર થયું છે। તે લિસ્ટને સુરત મહાનગરપાલિકાના હિત તથા પ્રજાના કાર્યોમાં સફળ ખાતરે પુનઃજીવિત કરી 335 ક્વોલિફાઈડ ઉમેદવારોને પ્રાથમિક ધોરણે પ્રથમ નિમણૂક આપવા બાબતે વેઇટિંગ ક્લાર્ક સંઘર્ષ સમિતિ દ્વારા રજૂઆત કરવામાં આવી છે। મારું નામ સલીમ સૈયદ છે। હું વેઇટિંગ ક્લાર્ક ત્રીજી શ્રેણી ક્લાર્કનો ઉમેદવાર છું। હવે અમે એટલા માટે અહીંયા સુરત મહાનગરપાલિકામાં આવેલા હતા કે 2016થી લઈને 2018 સુધી જે અમારી જે વેઇટિંગ લિસ્ટ બનાવવામાં જે આવી હતી તે વેઇટિંગ લિસ્ટ આવનારી બે વર્ષમાં ખાલી થનાર જગ્યાનો સામે બનાવવામાં આવેલી હતી। હવે એ 2 વર્ષની અંદર 550 જણાને લીધા છે, 335 જણા બાકી રહી ગયા છે। હવે આવનારા સમયમાં કોર્પોરેશનમાં હદ વિસ્તરણ થઈ છે, શહેર હદ વિસ્તરણ, એ હદ વિસ્તરણને ધ્યાનમાં રાખી કોર્પોરેશનમાં નવી 3567 જગ્યાઓ જેટલી ખાલી થવા આવી છે। એ હિસાબે અમે પરેશભાઈ પટેલ માન્ય ચેરમેનશ્રી સ્થાયી સમિતિના અને મેયર મેડમને અમે રજૂઆત કરી છે અને કમિશનર સાહેબને નોટ ડિસ્પેચ કરી છે કે જે 3567 જે જગ્યા લેવાના છે એની તમારી પાસે પહેલેથી જ તમારી પાસે ક્વોલિફાઈડ કેન્ડિડેટ છે તો તમે પહેલાં 335 જણાને પહેલાં સમાવેશ કરો અને બાકી જે બસ્તી જે જગ્યાઓ છે પછી એમનો એ જાહેરાત કરો, એટલી અમે દરખાસ્ત કરવા કમિશનર સાહેબને આવ્યા હતા। અત્યારે અમે 100 જણા જેટલા આવેલા છે, આસપાસ 100ની આસપાસ છે। કેટલા સમયથી આપ રજૂઆત કરતા છો? અમે સતત 2018થી લઈને આજ સુધી અમે રજૂઆતો કરતા આવ્યા છીએ પણ આજ દિવસ સુધી અમને કોઈક સકારાત્મક જવાબ નથી મળ્યો, એટલે અમે બધી રીતે તૈયારી કરી ચૂક્યા છે, ફાઇટ ટુ ફિનિશની અમે તૈયારી કરી ચૂક્યા છે। અગાઉ શું પગલાં લેશો? અગાઉ અમારે જો કમિશનર સાહેબ અહીંયા જો અમારું રજૂઆત જો દરખાસ્તને ધ્યાનમાં લઈને જો સમાવી લેતા હોય, 3567ની સામે 300 જણ છે, કોઈ વધારે નથી, તો 300 જણને સમાવી લે એટલી અમારી રજૂઆત છે। આવનારા સમયમાં જો નહીં સમાવવામાં આવશે તો અમે પછી કોર્ટ સમક્ષ અમે અમારી રજૂઆતો મૂકીશું।